રાજકોટના જેએમજે ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર મયુરધ્વજસિંહ જાડેજાના લગ્ન પ્રસંગનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મયુરધ્વજસિંહ જાડેજાએ શુભ સંકલ્પથી પોતાની સાથે નાના કુટુંબની 85 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. ત્યારે આ દીકરીઓને ભવ્ય કર્યાવર પણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ ભવ્ય લગ્ન પ્રસંગે કુંવરજીભાઈ બાવળિયા, ભરતભાઈ બોગરા, રાજકોટના રાજવી માનધાતાજી તથા શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, લાખાભાઈ સાગટિયા તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી મયુરધ્વજસિંહ સહિત 85 નવદંપતિઓને શુભકામનાઓ પાઠવી હતી. જેમાં વિચારમાં એવું છે કે આજથી 5-7 વર્ષ પહેલાં જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો એ વખતે એક સમૂહ લગ્નમાં મારી મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મારી વિઝિટ હતી. એ દિવસે મેં નક્કી કરેલું કે જે દિવસે લગ્ન કરીશ તે દિવસે મારી ક્ષમતા મુજબની દીકરીઓ હું કન્યાદાન આપીશ, પૈણ આપીશ. ખાસ કરીને આજે કેવું લાગે છે? આજે ખૂબ સરસ લાગે છે અને બહુ સંતોષનો અનુભવ થાય છે. એથી વિશેષ શું જોઈએ? જ્યારે મયુરધ્વજસિંહજીના લગ્ન છે ત્યારે એમના લગ્ન પ્રસંગે એક નૂતન પરંપરાનું જે નિર્માણ થયું છે કે એમને 85 સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું એમના જે ઉત્સવ જે છે એ સમાજનો પણ ઉત્સવ એક માની અને જે રીતે 85 યુવક યુવતીઓના પ્રભુત્વમાં પગલાં માંડનાર નવ દંપતીઓ જ્યારે આજે ગ્રસ્થાશ્રમની અંદર આપણા 16 સંસ્કાર જે ભારતીય સંસ્કૃતિમાં છે એ લગ્ન સંસ્કારમાં જ્યારે આજે બંધાય છે ત્યારે રાજકોટ રાજ પરિવાર વતી હું ખૂબ ખૂબ એ લોકોને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. પોતાના જીવનમાં પોતે સુખ સંપન્ન ઐશ્વર્ય પ્રાપ્ત કરે અને સફળ બને એ માટે મા આશાપુરાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું અને આજે ધન્યતા અનુભવું છું કે આવા આપણે પાંચે આંગળીઓ જેમ સરખી નથી હોતી એવી રીતના કર્મના બળે જે સુખી સંપન્ન છે એ સમાજ માટે પણ કાર્ય કરે એના માટેનું એક ઉત્તમ દ્રષ્ટાંત મયુરધ્વજ સિંહજીએ જે પૂરું પાડ્યું છે એમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઉત્સવને એક આપણે જ્યારે નવ દંપતીઓને જ્યારે આ ગ્રસ્થાશ્રમની અંદર જ્યારે 16 સંસ્કારની અંદર લગ્ન સંસ્કારમાં એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એનું પાત્ર આવે છે ત્યારે એના કુટુંબ અને સમાજ માટે જ્યારે સમર્પિત થઈ અને જે ભાવના પ્રગટ કરે છે ત્યારે ઊંચ નીચ આનંદ દુઃખ અને આ ઉત્સવની અંદર એકમેકના પ્રેમની અંદર રહી અને જીવનને ઉચ્ચતર તરફ બનાવવા માટેની આ એક ઉત્તમ ઘડીનું જે નિર્માણ છે એને હું વંદું છું. ઘણા લોકોને આવું શું જે પણ કરી શકતા નથી જેમણે 125 યુગલો એનો સમૂહ લગ્ન કરવો સંકલ્પ કર્યો હતો, પરંતુ સમય ટૂંકો હતો એટલે 85 જેવા સર્વજ્ઞાતિના યુગલોને આજે સમૂહ લગ્નમાં જોતરીને એમના નવા જીવનનું પ્રસ્થાન કરવા માટેનો એમણે સંકલ્પ કર્યો હતો એ સિદ્ધ થાય છે. ભાઈ શ્રી મયુરધ્વજસિંહજીએ પોતાના લગ્ન કરતા પહેલાં જે આવું સરસ મજાનું સર્વજ્ઞાતિનો સમૂહ લગ્ન કરવાનો વિચાર સૂજ્યો એવા કોઈક જૂજ લોકો હોય છે કે જેને ભાઈ શ્રી મયુરધ્વજસિંહજીને આ વિચાર સૂજ્યોને એમણે સરસ મજાનો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. ભાઈ શ્રી મયુરધ્વજસિંહજી એમના પરિવારને હું ખૂબ મારા હૃદયથી એમ બી જાડેજા સાહેબ અને બધા જ પરિવારને સૌને હું મારી હૃદયની લાગણીથી હું એમને શુભેચ્છા પાઠવું છું. એમના જીવનમાં ખૂબ આગળ વધે આવા શુભ કાર્યો હંમેશા કરતા રહેવી પ્રાર્થના વિનંતી સાથે નમસ્કાર. થેન્ક યુ. આજે જેમ જે ગ્રુપ દ્વારા મયુરધ્વજસિંહ જાડેજાએ જે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે તેમાં ખૂબ એક લોકોને સારો મેસેજ જાય કે મયુરધ્વજસિંહના પોતાના જે લગ્ન હતા આજે જે લગ્ન ગ્રંથી એ પણ જોડાવવાના હતા તે પ્રસંગે તેમને એક એવો વિચાર આવ્યો કે મારી સાથે સાથે જે નાના મા બાપની દીકરીઓ હોય તેમને પણ એક સમૂહ લગ્નનું આયોજન કરી તેમને પણ સાથે જોડી અને આજે સર્વજ્ઞાતિના કે 85 દીકરીઓના એમને સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તેમને પણ આજે મયુરધ્વજસિંહના પણ પોતાના પણ એક લગ્ન છે તે બદલ હું મયુરધ્વજસિંહને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. એક સમાજમાં એક નાનામાં નાના મા બાપની એક દીકરીના એમને પણ એક આશીર્વાદ લીધા છે એ સાથે એમના પણ લગ્ન છે અને આજે સર્વજ્ઞાતિના તમે જોવો તો વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને તે આજે 85 દીકરીઓ પ્રભુતાના પગલાં પાડવા જઈ રહ્યા છે તે બદલ હું પણ દીકરીઓને
ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મયુરધ્વજસિંહને ખૂબ અભિનંદન પાઠવું છું. જેમ જે ગ્રુપના પ્રણેતા આદરશ્રી મયુરધ્વજસિંહ દ્વારા આજે જે 85 જેટલા નવદંપતીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તેમના કાર્યક્રમમાં આવવાનું થયું છે. ખાસ કરીને મયુરધ્વજસિંહને સલામ કરવાનું મન થાય કે 85 નવદંપતીઓની સાથે સાથ પોતાની પણ આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે. આવડી નાની ઉંમરમાં આવડો વિચાર એ આવો એ ખૂબ મહત્ત્વનો છે. આ સમાજે મને કંઈક આપ્યું છે અને આ સમાજને મારે કંઈક આપવું છે એવી શુભ ભાવનાથી એણે આજે આ કાર્યક્રમ કર્યો છે. મારા ખ્યાલ પ્રમાણે જાહેર જીવનમાં હું છું, સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું આયોજન એ કોઈએ કર્યું નથી. સમૂહ લગ્ન થતા હોય, સ્વાભાવિક રીતે ડોનેશનો કરીને લોકોને ભેગા કરીને થતું હોય, પણ પોતાના દ્વારા મયુરધ્વજસિંહ દ્વારા આ સમગ્ર આયોજન થયું છે, એની સમગ્ર ટીમ દ્વારા આયોજન થયું છે. ધારે તો મયુરધ્વજસિંહ એ વિદેશમાં પણ લગ્ન કરી શકે, આ ખર્ચો કર્યો છે, પરંતુ એમ નહીં કે આ સમાજમાં જે દીકરા દીકરીઓને જરૂર છે એના લગ્ન સારી રીતે થાય એ રીતે એણે કર્યા છે. ત્યારે ખાલી સાથોસાથ લગ્ન પણ નહીં, માંડવિયા જાનૈયાનું જમણવાર પણ એ સારી રીતે થાય તે કરવામાં આવ્યું છે. આપણા દેશ ઉપર જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે ત્યારે આપણી સંસ્કૃતિ ટકાવી રાખવાનો પ્રયાસ એ મયુરધ્વજસિંહ દ્વારા થયો છે. મયુરધ્વજસિંહને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બહુ જ ખુશીની વાત છે. અમારું ટાર્ગેટ તો 108 દીકરીઓનું હતું, પણ એટલો બધો અમારી પાસે સમય નહોતો, અમે 85 રજીસ્ટ્રેશન જ મેળવી શક્યા છીએ. એ તો હજી આથી વધારે અમારે દીકરીઓને લાભ દેવાની વાત હતી. કર્યાવરની અંદર આપણે લિસ્ટ તો આપેલું જ છે, નાની મોટી સોનાની વસ્તુ છે, ચૂંક છે, બુટ્ટી છે, ચાંદીની વસ્તુ છે, બીજી બધી જે જીવન જરૂરી વસ્તુ છે, કબાટ છે, પલંગ છે, વાસણો છે, એવું કરીને જે અમારાથી શક્ય છે એ બધી વસ્તુ અમે રાખી છે. સમાજને એ જ સંદેશો દેવાનો છે કે વિશ્વ આખું એક કુટુંબ છે, કોઈક નાતિવાદ નથી. આપણા સંસ્કૃતિની અંદર 4 વર્ણ લખેલા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય. એ કામની રીતે છે, કોઈ એવું બંધન નથી કે આ છે. એટલે દરેક પોતપોતાની ભૂમિકા નિભાવતા હોય છે અને દરેકે દરેકનું રોલ ભજવવાનો હોય છે. તો અમે ક્ષત્રિય છીએ તો અમારો ધર્મ છે કે દરેક જ્ઞાતિનું અમારે ધ્યાન રાખવું, દરેકને સમાજમાં ન્યાય મળે, બધાને સોશિયલિઝમની જેમ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે. અમે જે કઈ રીતે અમારા લગ્ન અમારા ભાણેજના કરીએ છીએ એવું જ અમે ઈચ્છીએ છીએ કે દરેક દીકરીના લગ્ન થાય. ઘંટેશ્વર ગામ ખાતે મયુરસિંહ જાડેજા જે યુવા ઉદ્યોગપતિ છે, જે રાજકોટ ખાતે એમને નેમ લીધી હતી કે મારે મારા લગ્ન પ્રસંગ ઉપર મારે 100 દીકરીઓને પરણાવવાની છે, ત્યારે એમના સમયમાં ખૂબ ટૂંકો સમય હતો છતાં 85 દીકરીઓને આજે પરણાવે છે. કન્યા અને વર અને કન્યાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. આવનારા દિવસોમાં, આવતા સમયમાં તેમનું દાંપત્ય જીવન ખૂબ સુખમય, સમૃદ્ધિમય અને રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતા વતી હું એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું.